विद्यार्थी मित्रों अत्रे आपणे जे यूनिट भणवा जई रह्या छे एना माटे एक इमेज आपने स्क्रीन पर मूकी छे। आ चित्रमां आप कीड़ियों ने जोई सको छो, एंट्स ने जोई सको छो। एंट्स नी केटली खासियत होय छे मित्रों, एमां सौथी पहेली जे बाबत छे ए छे हार्डवर्क। एंट्स आर हार्डवर्किंग, आ एक बाबत एमनी आपणे नजरे तरत ज उपसी आवे एवी होय छे। आपणे जोतानी साथे ख्याल आवे छे के दे आर ऑलवेज वर्किंग, मीन्स दे आर हार्डवर्किंग। सेकंड क्वालिटी, दे हेव टीम वर्क, मतलब तेओ हमेशा एक जूठ थईने साथे काम करे छे। आ एक एमनी बीजी विशेषता छे। त्रीजी वात छे, तेओ खूब होशियारीथी काम करे छे, बुद्धिपूर्वक काम करे छे, मीन्स दे आर इंटेलिजेंट। अने चौथी बाबत छे, दे हेव सोशियल सेंस, मतलब एमनी अंदर आपणी जेम ज एक सामाजिक भावना होय छे। ए एकबीजानी केर करता करवानुं जाणे छे, तेओ एकबीजानी सारवार करवानुं पण जाणे छे। एकबीजा साथे कई रीते रहेवू, कया प्रकारनो सामाजिक व्यवहार, एनो ख्याल पण एमने होय छे। विद्यार्थी मित्रों आ कीड़ियों आवी कुशलता, लाक्षणिकताओ, विशेषताओ धरावती होय छे। दे आर हार्डवर्किंग, दे आर इंटेलिजेंट, दे वर्क इन टीम, दे हेव सोशियल सेंस। हाँ विद्यार्थी मित्रों, आ तमाम बाबतो एटला माटे आपने जणावी रह्यो छुं कारण के आपणे जे यूनिटनो अभ्यास करवा जई रह्या छे ए यूनिटनो यूनिट 5 रीड 1 जेनुं टाइटल छे एंट्स। विद्यार्थी मित्रों आ यूनिट 5 ने सरळता खातर आपणे बे भागमां वहेंच्या छे। पार्ट 1 नी अंदर आपणे आ यूनिटनो अर्धो भाग लीधो छे। तो चलो विद्यार्थी मित्रों यूनिट 5 रीड 1 एंट्स एनो पार्ट 1 आपणे समजवा प्रयत्न करिए। विद्यार्थी मित्रों आपने अत्रे यूनिट 5 रीड 1 जेनो टाइटल छे एंट्स एना पहला भाग मां जे बाबतो छे ए आपणे अहीं समजवानी कोशिश करीशुं। द फॉलोइंग बिहेवियर वॉज नोटिस्ड बाय अ साइंटिस्ट हु वॉज मेकिंग अ स्टडी ऑफ एंट्स। अत्रे आम तो वैज्ञानिकों अनेक बाबतोनो अभ्यास करता होय छे, परंतु आपणने जे बिहेवियर एटले के वर्तणूक, वर्तन जे नीचे आपवामां आवे छे, आपणे अहीं एक कीड़ियोनो जे वर्तन छे एनो अभ्यास करनार वैज्ञानिक जे कंईक बाबतो जोई हती એનું વર્ણન આપવામાં આવ્યું છે, એટલા માટે અહીં લખ્યું છે ધ ફોલોઈંગ બિહેવિયર, નીચે દર્શાવેલ વર્તણૂક જે ઇટ વોઝ નોટિસ્ડ બાય અ સાયન્ટિસ્ટ, વૈજ્ઞાનિકે એને ધ્યાનથી જોઈ હતી। નોટિસ્ડ મતલબ વોચ કેરફુલી, એને ખૂબ ધ્યાનથી જોયું હતું। હુ વોઝ મેકિંગ અ સ્ટડી ઓફ એન્ટ્સ, આ વૈજ્ઞાનિક કે જેઓ કીડીના વિશે સ્ટડી એટલે કે અભ્યાસ કરી રહ્યા હતા, તો કીડીઓનો અભ્યાસ કરનાર એક વૈજ્ઞાનિકે નીચે દર્શાવેલ કીડીઓના વર્તણૂક વ્યવહારને ખૂબ ધ્યાનથી જોયું હતું, નોંધ્યું હતું। ચાલો એ વ્યવહાર, એ વર્તણૂક શું હતી આપણે પણ જોઈએ। અ નંબર ઓફ એન્ટ્સ વર ડાઉન ઇન અ પીટ, કેટલીક કીડીઓ એક ખાડામાં, અ પીટ એટલે ખાડો, એમાં અંદર હતી। વર વેર દે હેડ કિલ સમ ફ્લાઈઝ એન્ડ અધર ઇન્સેક્ટ ફોર ફૂડ, જ્યાં આ ખાડામાં તેમણે પોતાના ભોજન માટે, ફૂડ એટલે ખોરાક, ભોજન માટે કેટલીક કીડીઓ, કેટલીક માખીઓ અને કેટલાક જીવજંતુઓને માર્યા હતા, શિકાર કર્યો હતો, અને તેઓ એના માટે જ નીચે ખાડામાં ભેગી થઈ હતી। ધ એન્ટ્સ બિગેન ફેચિંગ ધ સ્મોલ બીટ્સ ઓફ ધીઝ ઇન્સેક્ટ્સ અપ ટુ ધેર એન્ટ હિલ્સ। વિદ્યાર્થી મિત્રો એન્ટ હિલ એટલે કીડીનો રાફડો, જેનું કીડીનું ઘર કહી શકીએ। આ કીડીના ઘર એટલે કે રાફડામાં તેઓ પોતાનું ભોજન એકત્રિત કરતા હોય છે, એટલે આ કીડીઓએ જે માખીઓ અને બીજા જીવજંતુઓને માર્યા છે ખોરાક માટે, એના ટુકડાઓને તેઓ પોતાના ઘર સુધી લઈ જવાની શરૂઆત કરે છે। બિગેન ટુ ફેચ, ફેચ એટલે લઈ જવું। ધીઝ વોઝ એડ્યુઅસ વર્ક ફોર ધેમ, વિદ્યાર્થી મિત્રો અત્રે શબ્દ છે એડ્યુઅસ, મતલબ વેરી ડિફિકલ્ટ, ખૂબ જ મહેનત માંગી લે એવું કઠિન કામ તેઓ કરી રહ્યા હતા। કયું કામ ખૂબ કઠિન હતું? ઇટ વોઝ વેરી એડ્યુઅસ વર્ક, ઇટ વોઝ અ હાર્ડ વર્ક ટુ ફેચ ધ સ્મોલ બીટ્સ ઓફ ધીઝ ઇન્સેક્ટ્સ અપ ટુ ધેર એન્ટ હિલ, ધીસ વોઝ વેરી એડ્યુઅસ વર્ક, આ ખૂબ જ મુશ્કેલ કામ હતું। ધ સાઇડ્સ ઓફ ધ પીટ વર સ્ટીપ, શા માટે આ કામ ખૂબ મુશ્કેલ હતું? કારણ કે જે ખાડામાં તેઓ હતી
કીડીઓ જ્યાં ખાડામાં હતી એની જે બાજુઓ હતી, ખાડાની બાજુઓ એના માટે સાઈડ શબ્દ છે, દેવર સ્ટીપ, સ્ટીપ એટલે સીધી હતી, ઢોળાવ સીધે સીધો હતો. એન્ડ કન્સિડરિંગ ધ સાઈઝ ઓફ ધ એન્ટ્સ, અને આ તબક્કે જો કીડીના કદને આકારને આપણે ધ્યાન પર લઈએ, કન્સિડર કરવું એટલે કે ધ્યાન પર લેવું, જો કીડીના કદને આકારને ધ્યાન પર લઈએ, ધ લોડ્સ ધે વર કેરિંગ વર વેરી હેવી, જે બોજો લોડ ભાર તેઓ ઉચકી રહી હતી, કેરિંગ ઉચકવું, એ ખરેખર એમના માટે ખૂબ ભારે હતો, ઇટ વોઝ વેરી હેવી ફોર ધેમ ટુ કેરી ધેટ લોડ. આ સંજોગોમાં જ્યારે ખાડાની આજુબાજુ એકદમ સીધું ચઢાણ હોય અને વજન ઉચકીને ઉપર જવાનું હોય, આ પરિસ્થિતિ એમના માટે ખૂબ જ કઠિન હતી, વજન પણ એમના માટે વધારે પડતું હતું. ઇટ વોઝ એઝ ઇફ અ ગ્રુપ ઓફ મેન વર કેરિંગ અ વેઇટ ઓફ 200 પાઉન્ડ ઈચ. અત્રે કીડીઓની તુલના માણસો સાથે કરવામાં આવી છે, તો એઝ ઇફ એ તુલનાત્મક બાબત માટે જ વપરાય છે, જાણે કે આ કીડીઓ જે રીતે વજનને ઉચકીને ચડી રહી હતી એ કોના જેવું લાગે છે, જાણે કે ગ્રુપ ઓફ મેન, જાણે કે એક માણસનો સમૂહ હોય અને તેઓ કેરિંગ અ વેઇટ ઓફ 200 પાઉન્ડ ઈચ, અને પ્રત્યેક વ્યક્તિ આ સમૂહમાંનો પ્રત્યેક વ્યક્તિ 200 પાઉન્ડ. વિદ્યાર્થી મિત્રો, અહીં પાઉન્ડ એનો આપણે કિલોગ્રામમાં જો કન્વર્ટ કરીએ તો 456 ગ્રામ જેવું થાય, એટલે કે ઓલમોસ્ટ એક પાઉન્ડ એટલે 500 ગ્રામ ની આસપાસ આપણે ગણી શકીએ. તો આ રીતે 200 પાઉન્ડ જેટલું વજન પ્રત્યેક વ્યક્તિ ઉચકીને જઈ રહ્યો હોય, અને તે વજન ઉચકીને એણે ક્લાઇમ્બિંગ અ ક્લિફ એટ ધ સેમ ટાઈમ, તે જ સમયે એણે સીધા ચઢાણવાળો ખડક કે પથ્થર કે બેખડ, એના માટે શબ્દ છે અ ક્લિફ, તો સીધા ચઢાણવાળો ખડક કે પથ્થર ઉપર માણસ ચડતો હોય અને સાથે પોતાને 200 પાઉન્ડ જેટલું વજન એ ઉચકીને ચડતો હોય, તો આવા આ કાર્યને, અત્યંત કઠિન કાર્યને માણસ જ્યારે કરતો હોય છે, તો એટલું જ કદાચ કઠિન કાર્ય કીડીઓ માટે હતું, ખાડામાંથી પોતાના ખોરાકને બહાર લઈ જવું, ખાડામાંથી બહાર કાઢીને પોતાના ઘર સુધી પહોંચાડવું. વિદ્યાર્થી મિત્રો, આ તુલનામાં કામની કઠિનતા દર્શાવવામાં આવી છે. ધ એન્ટ્સ ઇમિડિયેટલી ઓર્ગેનાઇઝ ધ વર્ક ઇન ધીસ વે. કીડીઓ જે ખૂબ હોશિયાર હોય છે, એમણે બુદ્ધિપૂર્વક પોતાના કઠિન કાર્યને ખૂબ જ સારી રીતે આયોજન કરી લીધું. ઇમિડિયેટલી એટલે તરત જ, ઓર્ગેનાઇઝ કરવું એટલે આયોજન કરવું, એમણે પોતાના કામને તાત્કાલિક તરત જ એનું આયોજન કરી લીધું. વાઇલ સમ વર કેરિંગ અપ ધ બીટ્સ ઓફ ઇન્સેક્ટ, જ્યારે કેટલીક કીડીઓ આ જીવજંતુઓના ટુકડાને ઉચકીને જઈ રહી હતી, ત્યારે ધ અધર એન્ડ્સ વેન્ટ ઇન ફ્રન્ટ, ત્યારે અન્ય કીડીઓ આગળ પહોંચી ગઈ. એન્ડ ક્લિયર અવે એની સેન્ડ ઓર સ્મોલ સ્ટોન ધેટ ઓબસ્ટ્રેક્ટેડ ધ વે. ઓબસ્ટ્રેક્ટેડ એટલે અવરોધવું, વિઘ્નરૂપ હોવું. જે કીડીઓ વજન ઉચકીને ચાલી રહી હતી તેની આગળ કેટલીક કીડીઓ પહોંચી જાય છે અને માર્ગમાં અવરોધરૂપ રેતી હોય, સેન્ડ અથવા તો નાના નાના પથ્થરો, સ્મોલ સ્ટોન, કાંકરાઓ એને ક્લિયર કરી દે છે, સાફ કરી દે છે. આમ એક કીડી જે વજન ઉચકી રહી છે એને મદદરૂપ થવા માટે બીજી કીડીઓ માર્ગને ક્લિયર એટલે કે સાફ કરી રહી છે, જેથી વજન ઉચકીને ચાલવું સરળ બને છે. ને કીડીઓ હોશિયાર, ખૂબ હોશિયાર. એટ સમ પોઈન્ટ્સ વર વેર ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ ગેટ અ ફૂટ હોલ, ધીસ અધર એન્ટ્સ વુડ પોઝિશન ધેમસેલ્ફ ઇન અ સચ અ વે ધેટ ધ એન્ટ્સ કેરિંગ ધ લોડ્સ કુડ ઇઝીલી ક્લાઇમ્બ ઓવર ધેમ. કેટલીક જગ્યાએ, એટ સમ પોઈન્ટ્સ, જ્યાં આગળ ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ ગેટ અ ફૂટ હોલ્ડ, જ્યાં પગ મૂકવો, પગની પકડ મળે એવી જગ્યા પણ ન હોય, ઇટ વોઝ ડિફિકલ્ટ. ધીસ અધર એન્ડ્સ, ત્યારે આ જે બીજી બધી કીડીઓ છે તેમણે પોતે એવી પોતાની સ્થિતિ, એવું સ્થાન લઈ લીધું, ધે વુડ પોઝિશન ધેમસેલ્સ, પોતે પોતાનું સ્થાન નક્કી કરીને એવી રીતે ગોઠવાઈ ગઈ, ઇન સચ અ વે, એવી રીતે ધેટ ધ એન્ડ્સ કેરિંગ ધ લોડ્સ, કે જેથી વજન ઉચકીને જઈ રહી કીડીઓ ધે કુડ ઇઝીલી ક્લાઇમ્બ ઓવર ધેમ, તેમના ઉપર સરળતાથી ચડીને આગળ વધી શકે. વિદ્યાર્થી મિત્રો, તો ફૂટહોલ્ડ બનવા માટે આ કીડીઓ આગળ પોતાનું સ્થાન લઈ લે છે, જેથી વજન ઉચકીને ચાલી રહેલ કીડીને ફૂટહોલ્ડ એટલે કે પગ મૂકવાની જગ્યા મળે અને તેઓ સરળતાથી ઉપર ચડી શકે. ખરેખર વિદ્યાર્થી મિત્રો, આપણે કીડીની આ હોશિયારીને પ્રશંસા કરવી જ રહી.
near the top of the pit, આ ખાડાના જે ઉપરનો ભાગ છે એટલે કે સમતલ સપાટીથી નજીકનો ભાગ, તો ખાડાને જે ઉપરનો ભાગ છે ટોપ ઓફ ધ પીટ, હાઉએવર ધેર વોઝ અ સ્મોલ પાર્ટ ઓફ ધ વે, ત્યાં થોડોક ભાગ એવો હતો, જે ઉપર ચઢાણ છે એનો થોડોક ભાગ એવો હતો, વિચ વોઝ કમ્પ્લીટલી, કે જે સંપૂર્ણપણે સ્મૂધ એન્ડ સ્ટીપ, એકદમ સપાટ અને સીધો હતો, એટલે કે અત્રેનું ચઢાણ સ્મૂધ અને સ્ટીપ જગ્યા વાળો હતો, જેને સપાટ અને સીધું કહી શકાય, મતલબ આ બંને આ મુશ્કેલીઓ હતી, જ્યારે સપાટી એકદમ સ્મૂધ હોય ત્યારે પગને પકડ ન મળે, અને બીજું કે સીધું ચઢાણ હોય તો ત્યારે વજન ઉંચકીને ઉપર ચડવું વધારે કઠિન બનતું હોય છે. તો આવી કપરી પરિસ્થિતિમાં કીડીઓ શું કરે છે તે પણ જોવું રહ્યું. હિયર ધેર વર નો ફૂટહોલ્સ, અને આ ભાગ પણ એવો હતો કે જ્યાં આગળ પગ મૂકવાની જગ્યા નહોતી, પગને પકડ મળે એવું કોઈ જ સ્થાન ન હતું. એટલે આ તબક્કામાં કીડીઓ ખરેખર વિચારીને શું નિર્ણય લેશે, કઈ યોજના કરશે એ જોવાનું છે. ધ એન્ટ્સ કેમ અપ ટુ ધીસ પોઇન્ટ્સ એન્ડ ધેર ધેર પ્રોગ્રેસ સ્ટોપ્ડ, આ જગ્યા ઉપર જ્યાંથી ચઢાણ એકદમ સીધું છે ત્યાં આવીને કીડીઓ અટકી ગઈ, એમને આગળ વધવાનું હવે શક્ય ન હતું. ધેર પ્રોગ્રેસ સ્ટોપ્ડ, તેઓની આગળ વધવાની જે પ્રક્રિયા છે પ્રોગ્રેસ છે હવે અટકી ગયો. ઇટ સીમ્ડ ધેટ આફ્ટર ઓલ દે હેડ બીન ડિફીટેડ, હવે એવું લાગી રહ્યું હતું કીડીને આ રીતે અટકી ગયેલા જોઈને એવું લાગી રહ્યું કે છેવટે તેમણે હાર માની લીધી. દે હેડ બીન ડિફીટેડ, તેઓ જાણે આ પરિસ્થિતિમાં પોતાની હાર માની લે છે એવું લાગી રહ્યું હતું. ડિફીટેડ એટલે હાર માનવું, અને સીમ્ડ એટલે લાગવું જણાવવું, જે વસ્તુ પરિસ્થિતિ જોતા કોઈક વસ્તુ આપણે અનુભવાય જણાય એના માટે સીમ્ડ શબ્દ છે. ઓફ ધ મેની એન્ટ્સ વિચ ટ્રાઈડ ટુ ક્લાઇમ્બ ધીસ પાર્ટ, અહીં કીડીઓએ પોતાનો પ્રયત્ન છોડ્યો નથી એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. અહીં ઓફ ધ મેની એન્ટ્સ વિચ ટ્રાઈડ ટુ ક્લાઇમ્બ ધીસ પાર્ટ ઓનલી વન રીચ ધ ટોપ, ઘણી બધી કીડીઓ જે પ્રયત્ન કરીને ઉપર ચડવા મથી રહી હતી એમાંથી માત્ર એક કીડી ઉપર પહોંચી જાય છે, રીચ ધ ટોપ. વિદ્યાર્થી મિત્રો, અત્રે કીડીઓના આ પ્રયત્ન માટે એક ચિત્ર આપની સમક્ષ મૂકું છું, કઈ રીતે આ મુશ્કેલ ભાગમાં તેઓ એકબીજાની મદદથી ઉપર ટોપ ઉપર પહોંચી ગઈ. તો અત્રે એ ચિત્ર તમે નિહાળી રહ્યા છો, અને બીજું એક ચિત્ર આપ્યું છે જે એન્ટ હિલનું છે. આ એન્ટ હિલ એટલે કે કીડીનું ઘર, કીડીઓએ બનાવેલી ટેકરીઓ, તો આ એન્ટ હિલનું ચિત્ર છે, અને અત્રે જે કીડીઓનો પ્રયત્ન છે એ દર્શાવવા માટે આ એક ચિત્ર મૂક્યું છે. તો ઘણા બધા પ્રયત્નોને અંતે ઘણી બધી કીડીઓમાંથી માત્ર એક કીડી ટોપ ઉપર પહોંચી ગઈ, એટલે કે ઉપર પહોંચી ગઈ. ધીસ વન વોઝ ઇમિડિયેટલી મેટ બાય અ નંબર ઓફ એન્ટ્સ ફ્રોમ ધ એન્ટ હિલ. ત્યારે મિત્રો, એન્ટ હિલ આ શબ્દ બીજી વાર રિપીટ થયો છે, જેનું ઉદાહરણ ચિત્રરૂપે આપણે આપ્યું છે. તો પોતાના આ પ્રયત્નો બાદ ઉપર ચડેલ કીડી તરત જ કોને મળે છે, આ બીજી કીડીઓને, કે જેઓ એન્ટ હિલમાં એમની સાથે જ રહેતી હતી, એને મળે છે. ટુ હોમ ઇટ કન્વેડ અ મેસેજ, અને આ કીડીઓને એને કન્વે એટલે પહોંચાડવો, મેસેજ એટલે સંદેશ પહોંચાડ્યો. વિદ્યાર્થી મિત્રો, કયો સંદેશ હશે? સંદેશ એ જ હશે કે અત્રે કેટલીક કીડીઓને ઉપર ચડવાની તકલીફ પડી રહી છે, તો ચાલો આપણે એને મદદ કરીએ. તો અત્રે એમની ટીમવર્કની ભાવના ખબર પડે છે. સો આ પ્રમાણે કીડીઓ પોતાના કામનું આયોજન બુદ્ધિપૂર્વક કરે છે એ પણ ખ્યાલ આવે છે. એન્ડ નાવ એન અમેઝિંગ થિંગ હેપન્ડ, અને હવે જે બન્યું ને, બહાર આવેલી કીડીએ બીજી કીડીઓને સંદેશ આપ્યો, અને બધી કીડીઓ ત્યાં પહોંચી ગઈ જ્યાં આગળ આ સમસ્યા ઉભી થઈ હતી. અને આ દ્રશ્યને જોવું, ઇટ વોઝ એન અમેઝિંગ થિંગ, આશ્ચર્યજનક ઘટના બની. ધ એન્ટ્સ એટ ધ ટોપ બિગેન ક્લાઇમ્બિંગ ડાઉન ઇન ટુ ધ પીટ બેકવર્ડ. અત્રે બરાબર દ્રશ્યને સમજો, જે કીડીઓ ખાડાની બહાર હતી, જે મદદ કરવા માટે આવી હતી, એ કીડીઓ ઉપરના ભાગથી ધીમે ધીમે નીચે ઉતરવા માંડે છે. ક્લાઇમ્બિંગ ડાઉન, ક્લાઇમ્બ અપ એટલે ઉપર ચડવું, અને ક્લાઇમ્બ ડાઉન એટલે નીચે ઉતરવું. ઇનટુ ધ પીટ બેકવર્ડ એટલે કે આ કીડીઓ ખાડામાં નીચે ઉતરી રહી હતી. ઈચ હોલ્ડિંગ ધ ટેઇલ એન્ડ ઓફ ધ અનધર એન્ટ ઇન ફ્રન્ટ. દરેક કીડી પ્રત્યેક કીડી પોતાની આગળ જે કીડી હોય
એ કીડીના પાછળના ભાગને પકડીને ધ ટેઇલ એન્ડ એટલે કે કીડીના પાછળનો ભાગ એને પકડીને ખાડામાં ઉતરી રહી હતી બેકવર્ડ નીચેની તરફ જઈ રહી હતી તો વિદ્યાર્થી મિત્રો આપને ખ્યાલ આવશે કે કઈ રીતે એક કીડી બીજી કીડીને પકડીને ખાડામાં ઉતરી રહી હતી ઇન ધીસ વે એન એન્ડ ચેઇન વોઝ સૂન ફોર્મ્ડ આ દ્રશ્ય જાણે કે કીડીઓ એક સાંકળ રચી હોય એન્ટ ચેઇન એટલે કીડીઓની એક સાંકળ રચાઈ ગઈ વિચ સ્લોલી ડ્રોપ ડાઉન ધ સ્ટીપ સાઈડ કે જેઓ ધીમે ધીમે સ્ટીપ સાઈડ એટલે કે સીધા ઢોળાવવાળી જગ્યા ઉપર નીચે ઉતરી હતી ડ્રોપ ડાઉન એટલે નીચે ઉતરવું તો વિદ્યાર્થી મિત્રો અત્યારે તમે કલ્પના કરી શકો છો કે કૂવામાં કોઈક વ્યક્તિ પડી હોય અને બહારની વ્યક્તિ એના માટે દોરડું અંદર નાખતી હોય અને આ કલ્પના સાથે આ કીડીઓના કામને પણ આપણે સરખાવી શકીએ બધી કીડીઓ જાણે સાંકળ બનાવીને અંદર ખાડામાં રહેલી કીડીઓને મદદરૂપ થવા એક સાંકળ બનાવે છે ચેઇન બનાવે છે વેન ઇટ રીચ ધ એન્ડ્સ વેઇટિંગ વિથ ધર લોડ્સ જે કીડીઓ પોતાના બોજા સાથે ભાર સાથે નીચે રાહ જોઈ રહી હતી એમની પાસે આ બધી કીડીઓ ઉપરથી નીચે પહોંચે છે દે ઇઝીલી ક્લાઇમ્બ અપ ધ ચેઇન ત્યારે આ જે સાંકળ છે કીડીઓની સાંકળ તેને પકડીને આ કીડીઓ કેમ આઉટ એટ ધ ટોપ જે ખાડાના ઉપરનો ભાગ છે ત્યાં એ પહોંચી ગઈ ઇન શોર્ટ જ્યારે બીજી કીડીઓ મદદ માટે આવે છે ત્યારે અંદર રાહ જોઈ રહેલી કીડીઓ દે ઇઝીલી ક્લાઇમ્બ અપ ધ ચેઇન આ સાંકળને પકડીને સરળતાથી ઉપર ચડી જાય છે એન્ડ કેમ આઉટ એટ ધ ટોપ દે કેમ આઉટ ઓફ ધ પીટ તેઓ ઉપર પહોંચે છે અને ખાડામાંથી પણ બહાર આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ સમગ્ર વર્તણૂક એક વૈજ્ઞાનિકે ખૂબ બારીકાઈથી ઝીણવટપૂર્વક નોંધી હતી અને એ એના કીડીઓના અભ્યાસના ભાગરૂપે હતો જે આપણને અત્રે સમજાવ્યું છે આ સમગ્ર ચર્ચામાંથી આપણે એક બાબત સ્પષ્ટ થાય છે કે કીડીઓ હાર્ડવર્કિંગ છે કીડીઓ ઇન્ટેલિજન્ટ છે કીડીઓ ટીમવર્કમાં બિલીવ કરે છે કીડીઓ સોશિયલ સેન્સ ધરાવે છે એટલે તો એકબીજા સાથે સંદેશાઓની આપ લે કરે છે આવી ક્વોલિટીઝ ધરાવતી આ કીડીઓ વિશે આ એક એમનો બિહેવિયરનો અભ્યાસ વૈજ્ઞાનિકે આપણને આપ્યો છે સચ બિહેવિયર કીડીઓનો આ પ્રકારનું વર્તન વ્યવહાર શોઈંગ ધ એડેપ્ટનેસ ઓફ એન્ટ આ જે વર્તણૂક છે કીડીઓનો વ્યવહાર છે શું બતાવે છે વોટ ડઝ ધ બિહેવિયર શો અસ તો કીડીઓનો આ વર્તણૂક આપણને બતાવે છે એમની કુશળતા એડેપ્ટનેસ સ્કિલફુલનેસ ક્ષમતા બતાવે છે તો સચ બિહેવિયર હેઝ બીન નોટિસ એન્ડ સ્ટડીડ બાય મેની કદાચ કીડીઓના આવા વર્તન વ્યવહારને કેટલાય વ્યક્તિઓએ ધ્યાનથી નિહાળ્યો હશે નોટિસ્ડ અને સ્ટડીડ એટલે અભ્યાસ પણ કર્યો હશે નાવ સાયન્સ હેઝ ડિસ્કવર્ડ સમ થિંગ્સ અબાઉટ એન્ટ લાઈફ વિચ સીમ ટુ શો ધેટ ધ ઇન્ટેલિજન્સ ઓફ ધીસ ટાઇની ક્રિએચર ઇઝ વેરી ક્લોઝ ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાન જે અત્રે ખૂબ જ આગળ વધી ચૂક્યું છે એણે એક બાબત શોધી કાઢી છે ડિસ્કવર્ડ જે કીડીઓના જીવન આધારિત કેટલીક બાબતો શોધી કાઢી છે શું છે એમાં એમણે શું શોધ્યું છે કે કીડીઓ કઈ રીતે કામ કરે છે કીડીઓનો વર્તન વ્યવહાર કેવો છે અને તેના પરથી એક વસ્તુ જણાય આવે છે વિચ સીમ્સ ટુ શો ધેટ ધ ઇન્ટેલિજન્સ ઓફ ધીઝ ટાઇની ક્રિએચર ટાઇની એટલે સ્મોલ ક્રિએચર્સ એના માટે શબ્દ જ એના માટે કીડીઓ માટે જ વપરાયેલો શબ્દ છે પ્રાણીઓ તો સ્મોલ ક્રિએચર્સ શબ્દ એ સ્મોલ એન્ટ્સ માટે વપરાયો છે અન્ય પ્રાણીઓની સરખામણીમાં કીડીઓ ખૂબ નાના કદની હોય છે એટલે એને ટાઇની ક્રિએચર્સ કહેવામાં આવ્યા છે તો આવી નાના કદના આ પ્રાણીઓની બુદ્ધિ ક્ષમતા ઇન્ટેલિજન્સ હોશિયારી એની કમ્પેરિઝન માણસ સાથે કરીએ તો ધે આર વેરી ક્લોઝ ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ એમની આ બુદ્ધિ માનવીય બુદ્ધિની ખૂબ ખૂબ નજીકની બુદ્ધિ છે એટલે કે એમ કહી શકાય કે માણસમાં જેટલી બુદ્ધિ છે ને કીડીઓમાં પણ લગભગ લગભગ નજીક નજીક આપણા જેટલી બુદ્ધિ છે નોટ ઓલ સાયન્ટિસ્ટ કન્સિડર ટુ ધીસ વ્યૂ બધા વૈજ્ઞાનિકો આ વ્યૂને આ વિચારને આ બાબતને કન્સિડ સ્વીકારતા નથી સમર્થન આપતા નથી બટ યુ મે લુક એટ સમ ઓફ ધીસ ફેક્ટ્સ પરંતુ તમે એટલે કે વાચકો તમે આ બાબત જે કેટલાક વૈજ્ઞાનિકો સ્વીકારતા નથી તમે જાતે અભ્યાસ કરો લુક એટ સમ ઓફ ધીસ ફેક્ટ કેટલીક હકીકતો અત્રે આપવામાં આવી છે કેટલાક તથ્યો આપવામાં આવે છે તમે જાતે તે જુઓ એન્ડ ફોર્મ યોર ઓન ઓપિનિયન
અને તમારો પોતાનો અભિપ્રાય ઓપિનિયન અભિપ્રાય મંતવ્ય તમે પોતે પોતાનો મંતવ્ય અભિપ્રાય નક્કી કરો તો વિદ્યાર્થી મિત્રો અત્રે કીડીઓના બિહેવિયરને આધારે કેટલીક બાબતો સ્પષ્ટ થઈને આપણી નજર સમક્ષ આવે છે અને આ જે ભાગ છે જે ટેક્સ્ટનો શરૂઆતનો ભાગ છે એ અત્રે આપણે પૂર્ણ કરીએ છીએ અને હવે પછીના પાર્ટ 2 માં અલગ અલગ પ્રકારની કીડીઓ અને એમના વર્તન વ્યવહારને અભ્યાસ કરીએ અને આપણો પોતાનો ઓપિનિયન કીડીઓ કેવી છે એ આપણે નક્કી કરીએ તો વિદ્યાર્થી મિત્રો અત્રે સુધી પાર્ટ 1 નો આ વિડિયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ